અદ્રશ્ય મિલકત છે શું દર્શાવે છે ધંધાની બજારમાં પ્રતિષ્ઠા શું છે એનું મૂલ્ય આ મૂલ્ય કેવું હોય નાણાકીય મૂલ્ય તો પાઘડીને શું કીધું છે ધંધાની બજારમાં જે પ્રતિષ્ઠા છે તેનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકતને આપણે કહીશું પાઘડી તો અહીંયાં શું કીધું છે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે આ બેમાંથી કોઈ પણ અર્થ તમે લખી શકો છો શું કીધું છે અપેક્ષિત નફા કરતા અપેક્ષિત મતલબ એવું લાગે છે કે આ પ્રકારનો ધંધો કરીએ તો એમાં સામાન્ય રીતે આટલા રૂપિયાની કમાણી થઈ શકે આટલી અપેક્ષા છે જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એક પાઉંભાજીની લારી આ ચાર રસ્તા ઉપર નાખીએ છે તો ત્યાં અપેક્ષિત એવું છે કે મહિને પચીસ હજાર રૂપિયાનો આપણે નફો કરી શકીએ છીએ એવું અપેક્ષા છે પરંતુ તેના કરતા પણ જો વધુ નફો કમાવાય છે મતલબ કે એવું આશા હતી કે પચીસ હજાર રૂપિયાની કમાણી કરી શકાય અને એ વિસ્તારમાં એ ચાર રસ્તા પર પાંચભાજીની લારી નાખીને આપણે ચાલીસ હજાર રૂપિયાની કમાણી કરી રહ્યા છે મતલબ કે અપેક્ષિત નફા કરતાં વધુ નફો આપણે કમાઈએ છીએ તો એ કોઈક ને કોઈક કારણના લીધે હશે તો એ ધંધાની પ્રતિષ્ઠા જેના લીધે કે ધંધો અપેક્ષિત કરતાં પણ વધુ નફો કમાય છે તેને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે તો સૌથી પહેલા પહેલા તો દોસ્તો આ વિડીયોને પોઝ કરીને પાઘડીના અર્થને તમારા મગજમાં ફિટ કરી દો સિમ્પલ વર્ડ્સમાં સમજાવો તો ધંધાની બજારમાં જે પ્રતિષ્ઠા છે એના મૂલ્ય દર્શાવતી મિલકત અલગ અલગ કારણોસર હોઈ શકે ફોર એક્ઝામ્પલ સાહસ ઇન્સ્ટિટ્યુટ છે તો એ બધા જ વિદ્યાર્થીઓને ફ્રીમાં એજ્યુકેશન આપે છે કે ફોર એક્ઝામ્પલ આપણે સાહસ પાઉંભાજીની લારી નાખી અને પાઉંભાજીની લારી બધાને મફતમાં ખવડાવે છે તો ઓબ્વિયસ છે કે બધાને એની માટે માન હોય કે બહુ જ સારી પાઉંભાજી મફતમાં ખવડાવે છે પણ જો મફતમાં ખવડાવશે તો ધંધો નફો નહીં કરતો હોય નફો નહીં કરતો હોય તો પછી એની પાઘડી પાઘડી ના શકે ક્યારે હોય જ્યારે અપેક્ષિત નફા કરતાં પણ વધુ નફો ધંધો કમાઈ શકતો હોય તો આ વસ્તુને સામાન્ય રીતે તમારા મગજમાં યાદ રાખવાની છે એક્ઝામ માટે નહીં એક્ઝામ માટે તો આટલું જ યાદ રાખવાનું છે કે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે

પોતાની પ્રતિષ્ઠા ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ કે અન્ય કારણોસર સામાન્ય પેઢીઓ કરતા વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે તે પેઢી પાગડી ધરાવે છે તેમ કહેવાય મતલબ કે જે આગળ કીધી એની એ જ વસ્તુ ફરીથી કીધી છે કે જો ધંધો બીજા ધંધા કરતા કોઈકને કોઈક કારણોસર વધુ નફો કમાય છે તો એની બજારમાં પાગડી છે એમ કહેવાય ફોર એક્ઝામ્પલ એક ચાર રસ્તા છે આ ચાર રસ્તા ઉપર અહીંયા ચાર પાઉભાજીની લારી ઓલરેડી છે હવે આ જગ્યાએ સાહસ પણ પોતાની એક પાઉંભાજીની લારી નાખવાનું વિચારે છે કે અહીંયા આપણે સેન્ટર એવું ખોલીએ ઠીક છે તો ચાર રસ્તા ઉપર સામાન્ય રીતે આ જે ચાર લારીઓ છે એ મહિને પચીસ હજાર રૂપિયા કમાય છે જેની સામે સાહસ પાઉભાજીની લારી સાહીઠ હજાર રૂપિયા કમાય છે તો આટલા વધારે રૂપિયા કેમ કમાતું હોય શકે છે તો તો એના કારણો તમે મગજમાં વિચારશો બની શકે કે ટેસ્ટ બહુ જ સરસ હોય બધા સાથે સાથે આંગળાવી ચાટી ચાટીને ખાઈ જતા હોય કે પછી બહુ જ સરસ રીતે ખાવાનું પીરસતા હોય મતલબ કે સર્વિસ સરસ હોય દિલથી ખવડાવતા હોય જેમ કે તમને દિલથી ભણાવું છું એવી રીતે પાઉંભાજીની લારી ખોલીને ને દિલથી ખવડાવીએ છીએ બહુ જ સરસ મજાનું એમ્બિયન્સ આજુબાજુ ચોખાઈ જાળવેલી છે તો લોકોને અહીંનો ટેસ્ટ અહીંની સુવિધાઓ એટલે કે સેવા ચોખાઈ ગમે છે એટલે લાઈનમાં બેસવું પડે તો પણ લાઈનમાં બેસીને પણ સાવસની પાઉંભાજી ખાવાનું પસંદ કરે છે તો આ જે અલગ અલગ કારણો હોઈ શકે જેના લીધે એ ધંધો બીજા ધંધા કરતા વધારે નફો કમાય છે તો જ્યારે કોઈ ધંધો બીજા ધંધા કરતા વધારે નફો કમાય છે તો જ તેની પાઘડી છે એવું કહી શકાય આ જસ્ટ જાણકારી માટે તો એટલે આ પોઈન્ટ તમે એમસીક્યુ માટે યાદ રાખી શકો છો કે પાઘડીના મૂલ્યનો આધાર પેઢીના નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે એવું પૂછી શકાય કે પાઘડીના મૂલ્યનો આધાર સેના પર રહેલો છે તો મૂલ્યનો આધાર નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે એટલે કે જો એટલી પાઘડી વધારે હોય શકે એટલે કે જો પેઢી ખોટ કરતી હોય કે પછી સામાન્ય નફો કમાતી હોય તો પછી એની કોઈ પાઘડી ના હોય લાઈક બધા જ અહીંયા પાઉંભાજીની લારીમાં પચીસ હજાર રૂપિયા કમાય છે અને સાસ પાઉંભાજી વાળો પણ પચીસ હજાર રૂપિયા જ કમાય છે તો પછી એની કોઈ ખાસ પ્રતિષ્ઠા છે એવું કહેવાય નહીં કેમ ભાઈ જેટલું બીજા કરી શકે છે એટલું જ તમે પણ કરો છો ગ્રાહકોને તમારા પ્રત્યે કોઈ ખાસ માન કોઈ ખાસ લગાવ એવું કશું નથી તો યાદ શું રાખવાનું છે કે પેઢીના મૂલ્યનો આધાર ધંધાની નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે એટલે કે જે પેઢી નફો નથી કમાતી અથવા તો ખોટ કરે છે તે પેઢીની પાઘડી હોય નહીં જો પાઘડી અસ્તિત્વમાં હોય નહીં અને ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ દોસ્તો જે તમારે ખાસ યાદ રાખવાની જ છે પાઘડી એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતો બિન ચાલુ મિલકતો એટલે કે કાયમી મિલકતોના મથાડા હેઠળ અદ્રશ્ય સ્થિર મિલકત તરીકે દર્શાવવામાં આવે છે આ એમસીક્યુ વીએસક્યુ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પાઘડી વાર્ષિક હિસાબોમાં કે પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય છે તો પગડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતો અથવા કાયમી કે સ્થિર મિલકતોના મથાડા હેઠળ અદ્રશ્ય કાયમી મિલકત તરીકે દર્શાવવામાં આવે છે બોલો અહીંયા સુધીની માહિતી બધાને ખબર પડી તો વિડીયોને એકવાર પોઝ કરી અને આટલી વસ્તુને આપણા સાહસ પેમ્પ્લેટમાંથી ખાસ વાંચી લો આ બધા જ પેમ્પ્લેટ જે બેસ્ટ ક્વોલિટીના પેમ્પલેટ છે જેની બહાર બોર્ડમાંથી કશું જ નહીં પૂછાય એ તમને આપણી સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ્લિકેશન ઉપરથી ડાઉનલોડ કરવા મળી જશે અને જો તમારે કે તમારા કોઈ પણ મિત્રોએ ધોરણ અગિયાર બાર કોમર્સ કે પછી આગળ જતા એફવાય એસવાય ટીવાય બીકોમ સીએ કે સીએસ જેવા પ્રોફેશનલ કોર્સમાં સારામાં સારા એજ્યુકેશન સાથે એકદમ જડહળતી કારકિર્દી બનાવી હોય તો સાહસ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ઓફલાઈન સ્માર્ટ ક્લાસરૂમ સ્ટડી પ્રોગ્રામ ઓનલાઈન લાઈવ વર્ચ્યુઅલ ક્લાસીસ અને સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ્લિકેશન દ્વારા સૌથી ઓછામાં ઓછી ફીઝમાં બેસ્ટ ક્વોલિટીનું એજ્યુકેશન આપવામાં આવે છે તો તમે અને તમારા મિત્રો એનો લાભ જરૂરથી લો ચાલો દોસ્તો હવે આપણે ડિસ્કસ કરીશું બીજો પોઈન્ટ જે આમાં જ આપણે સમજીશું પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો મતલબ કે પાઘડીનું મૂલ્ય કેટલા રૂપિયા હશે વધારે હશે કે ઓછું હશે એ કયા કયા પરિબળો પર આધાર રાખે છે જેને ઇંગ્લિશમાં કહીશું ફેક્ટર્સ ફેક્ટર્સ મતલબ પરિબળો અફેક્ટિંગ વેલ્યુએશન ઓફ ગુડવિલ તો અહીંયા દોસ્તો તમને સેક્શન ડી ની અંદર ચાર માર્કનો કોઈ થિયરી ક્વેશ્ચન નથી પૂછવાનો તો આખા થિયરી ક્વેશ્ચન તમારે યાદ રાખવાની કે રટ્ટો મારવાની જરૂર નથી કે ઈકો કે બીઓ ની અંદર જેમ આપણે વિસ્તૃત પ્રશ્નોના જવાબ લખીએ છીએ એવું લખવાનું નહીં આવે પણ તમને આમાંથી કોઈક પોઈન્ટ એમસીક્યુ માટે કે વીએસક્યુ માટે કામ લાગી શકે છે તો એ જે પોઈન્ટ હું તમને કહું એને તમે ખાસ હાઇલાઇટ કરતા જશો તમારા પેમ્પ્લેટની અંદર તો જો સૌથી પહેલું અસર કરે છે પગડીને મૂલ્યને એ છે ધંધાનું સ્વરૂપ ધંધો કેવા પ્રકારનો છે જો પેઢી દ્વારા અપેક્ષિત નફો કરતાં વધુ નફાની કમાવાની ક્ષમતિ કેમ હોઈ શકે તો વધુ મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુના ઉત્પાદનના કારણે અથવા સ્થિર વેચાણના કારણે અથવા અન્ય કોઈ કારણના લીધે જો પેઢી અપેક્ષિત કરતાં પણ વધુ નફો કમાતો હોય તો પછી એનું પાઘડીનું મૂલ્ય વધારે હોય હવે વધુ મૂલ્યવાળી વસ્તુ કે સેવાનું ઉત્પાદન એટલે ગ્રાહકોને જે વસ્તુની જરૂરિયાત છે એવી પ્રકારની વસ્તુ કે સેવા પૂરી પાડવામાં આવે છે જેમ કે સિમ્પલ સરળ શબ્દોમાં સમજાવું કે તમે બધા બાર કોમર્સના વિદ્યાર્થીઓ છો તમને સારામાં સારું શિક્ષણ જોઈતું હોય બેસ્ટમાં બેસ્ટ દરેક ટોપિક ભણવા માટે મળે સુપર રિવિઝન વિડીયોઝ મળે બોર્ડના પેપર્સ મળે સોલ્યુશન મળે બોર્ડમાં કેવી રીતે માર્ક્સ લાવવાના એના વિશેની બધી જ જાણકારી મળે અને આ બધી જ વસ્તુઓ તમને એકદમ લઘુત્તમ ફીસની અંદર જે સાન્સમાર્ટ સ્ટડીઝ એપ આપે છે તો શું થાય કે કોઈપણ લેવલનો વિદ્યાર્થી એકદમ ઓછામાં ઓછી ઓછામાં ઓછી એટલે નોમિનલ અંદર આટલું બધું શિક્ષણ તમને મળે તો યાર આનાથી તો મારું રિઝલ્ટ બહુ જ સારું થશે રિઝલ્ટ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ મારો પાયો ખૂબ જ મજબૂત થશે કે જેના લીધે હું આગળ સારું શિક્ષણ પણ કોમર્સ સ્ટ્રીમમાં મેળવી શકીશ તો યાર મારે સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપને યુઝ કરવી છે તો શું થયું કે ગ્રાહકો માટે વધુ મૂલ્યવાળી વસ્તુ કે સેવા આપે છે કે સ્થિર વેચાણ હોય વેચાણ એકદમ સરસ સ્થિર જળવાઈ રહ્યું હોય કારણ કે ગ્રાહકને જે રેગ્યુલર જરૂર પડતી હોય એવી વસ્તુ કે સેવા આ પેઢી આપતી હોય કે પછી ધંધાની જે પ્રોફિટ માર્જિન હોય એ ખૂબ જ વધુ હોય જેમ કે એપલ આઈફોનની પ્રોડક્ટ જુઓ ખૂબ જ મોંઘી મળતી હોય છે કેમ એ લોકોની પ્રોફિટ માર્જિન બહુ વધારે હોય છે તો પ્રોફિટ માર્જિન વધારે હશે તો વધુ નફો કમાશે અને વધુ નફો કમાશે તો પાઘડીનું મૂલ્ય પણ વધુ હશે તો પહેલું ધંધાના સ્વરૂપ પર આધાર રાખે છે આમાંથી કોઈ એમસીક્યુ માટે ખાસ કામનું નથી આ થોડુંક કામનું કહેવાય ધંધાનું સ્થળ સિમ્પલની વાત છે કે ધંધો જો પ્રાઇમ લોકેશન પર હોય કે જ્યાં ગ્રાહકોની અવરજવર બહુ જ થતી હોય જેમ કે ચાર રસ્તા હોય કે મેઇન લોકેશન હોય તો ઓબ્વિયસ છે કે ત્યાં ધંધો ધંધો વધારે વધારે થશે થશે તો નફો વધશે નફો વધશે તો પાઘડીનું મૂલ્ય પણ વધારે પણ જો ધંધો ખૂબ જ દૂર હાઈવે પર પાછળના કોઈક વિસ્તારોમાં કે બહુ અંદર અંદરથી હોય તો ત્યાં ગ્રાહકોની અવરજવર બહુ નહીં હોય અવર નહીં હોય તો વેચાણ નહીં હોય વેચાણ નહીં હોય તો નફો નહીં હોય તો એવા ધંધાની ભાગડી કેવી હશે ઓછી હશે તો મેઈન શું યાદ રાખવાનું છે કે જો ધંધો મુખ્ય સ્થળે હોય તો વધુમાં વધુ ગ્રાહકો આવે અને એના લીધે પાઘડીનું મૂલ્ય પણ કેવું હોય વધુ હોય પછી એ જ છે ધંધાના વર્ષો મતલબ મુદત હવે ઓબ્વિયસ છે કે જે ધંધો વધુ જૂનો હોય મતલબ ઘણા લાંબા સમયથી કાર્યરત હોય તો એની બજારમાં પ્રતિષ્ઠા વધુ હોય કારણ કે જે ધંધો ખૂબ જ વર્ષોથી અસ્તિત્વમાં છે એની સાથે ઘણા બધા ગ્રાહકો જોડાયેલા હશે લોકોનો ગ્રાહકોનો એમના ઉપર ભરોસો હશે તો એના લીધે એનું મૂલ્ય કેવું હશે વધારે હશે જેમ કે 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 સરળ શબ્દોમાં તો અમિતાભ બચ્ચન અક્ષય કુમાર સલમાન ખાન આ લોકો વર્ષોથી મૂવીઝમાં કામ કરે છે તો એમની સાથે ઘણા બધા જે લોકો છે એમના ફેન એ જોડાયેલા હશે કે યાર અમિતાભ બચ્ચન છે કે શાહરૂખ ખાન છે તો એનું મૂવી તો જોવા જઈશ જ પણ કોઈક નવો હીરો હોય તો એના પર એટલો બધો વધારે ભરોસો બધા નહીં કરે એટલે જો કોઈ નવા હીરો કે હિરોઈન મૂવી હશે ને તો એટલું બધું કલેક્શન નહીં કરે પણ અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન અક્ષય કુમાર એ લોકોના મૂવી આવશે તો બહુ જબરજસ્ત વધારે રૂપિયા લેતા હોય છે કેમ કારણ કે એમની બજારમાં પ્રતિષ્ઠા સાખ વધારે છે તો સિમ્પલ કહું તો જે ધંધો વધારે જૂનો બજારમાં એની પ્રતિષ્ઠા એટલે કે પગડી વધારે એના પછી છે બજારની સ્થિતિ તો આ પણ પોઈન્ટ એમસીક્યુ માટે કામ યાદ રાખવાનો જેટલો જૂનો ધંધો પ્રતિષ્ઠા એટલી જ વધુ પછી બજારની સ્થિતિ કેવી છે હવે બજાર અલગ અલગ પ્રકારના હોય એ તમે અર્થશાસ્ત્રમાં ભણેલા છો હવે જો બજાર ઇજારાશાહી હોય ઇજારાશાહી એટલે શું મોનોપોલી મોનોપોલી મતલબ એક જ ધંધો છે એ વસ્તુ કે સેવા તમને બીજે કશાથી મળશે જ નહીં જેમ કે તમારે પાઉંભાજી ખાવી છે તો આખા શહેરમાં માત્ર સાહસ પાઉંભાજીની લારી છે બીજે કોઈ જ જગ્યાએ તમને પાઉંભાજી મળશે જ નહીં તો ઓબ્વિયસ એક જેમણે પાઉંભાજી ખાવી હશે તેમણે સાહસ પાઉંભાજીની લારી પર જ આવવું પડશે તો એનું વેચાણ વધશે નફો વધશે તો ઈજારા સાહીવાળા બજારમાં હરીફાઈ મર્યાદિત હોય તો નફો વધુ થશે અને નફો વધુ થાય તો પાઘડીનું મૂલ્ય પણ વધારે પણ જો પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે મતલબ દરેક ચાર રસ્તા ઉપર પાઉંભાજીની લારી અવેલેબલ છે તો પછી મારો નફો એટલો બધો નહીં થાય નફો એટલો બધો નહીં થાય તો પછી પાઘડીનું મૂલ્ય પણ ઓછું રહેશે તો યાદ શું રાખવાનું છે ઈજારાશાહી બજાર તો મુદ્દો છે એ છે સંચાલકોની કાર્યક્ષમતા હવે ઓબ્યસ છે કે જો સંચાલકો કાર્યક્ષમ હોય તો ઓબ્યસ છે કે એમના જે નિર્ણયો લીધા હશે એ સારા હશે ઉત્પાદન વધારે થશે ખર્ચો ઓછો થશે કાર્યક્ષમતા વધશે વેચાણ વધશે કારણ કે સંચાલકો સારા નિર્ણય લે છે અને જો આવું થાય તો વેચાણ વેચાણ વધે વધે તો નફો વધે નફો વધે તો બજારમાં પ્રતિષ્ઠા વધે જ પણ જો સંચાલકો કાર્યક્ષમ ના હોય હોય એમના નિર્ણયો સારા ના હોય તો અભ્યસ છે વેચાણ ઘટશે નફો ઘટશે તો પાઘડીનું મૂલ્ય પણ ઘટી જશે તો ખાસ શું યાદ રાખવાનું છે કાર્યક્ષમ સંચાલકો હોય તો પાઘડીના મૂલ્યમાં વધારાનું કારણ બને છે અને

એના લીધે પેઢીનો નફો વધી શકે છે જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું કે તાજ હોટલ જે ખૂબ જ સારું હોટલ ચેઇન બિઝનેસનું નામ છે ટાટા ગ્રુપનું બિઝનેસ છે હવે તાજ હોટલે ઇન્ડિયન ગવર્મેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જીઓ આઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મતલબ ભારત સરકાર સાથે એક ખાસ કરાર કરેલો છે કે ભારત સરકારની કોઈ પણ સ્પોર્ટ્સની કોઈ પણ ટીમ હોય પછી એ ક્રિકેટ ટીમ હોય કબડ્ડી ટીમ હોય હોકીની ટીમ હોય ખોખોની ટીમ હોય કોઈ પણ ટીમ હોય એ જ્યારે કોઈ પણ મેચ માટે કોઈ પણ શહેરમાં જશે તો ઓબ્વિયસ પ્લેયર કે એમની સાથે જે સ્ટાફ મેમ્બર્સ આવેલા હોય એમને રોકાવું પડે તો એ બધા તાજ હોટલમાં જ રોકાશે આવો ખાસ કરાર કરેલો છે જો સરકારને પણ એવું જોઈતું હોય કે જે આપણા સ્પોર્ટ્સમેન છે ખેલાડીઓ છે એમના કર્મચારીઓ છે એ લોકોની સુરક્ષા જળવાય તાજ હોટલ બહુ મોટું ગ્રુપ છે તો સુરક્ષા જળવાશે સારા લેવલની સુવિધાઓ મળશે ફોર સ્ટાર ફાઈવ સ્ટાર સેવન સ્ટાર હોટલ હોય છે ટાટાની

કેમ બધા 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 જ જ જ ક્રિકેટરો સ્પોર્ટ્સમેન પોલિટિશિયન્સ ત્યાં આવે છે તો આના લીધે તાજ હોટલનો નફો વધે નફો વધે તેમની પ્રતિષ્ઠા પણ વધે તો અહીંયા સુધી વસ્તુ દોસ્તો ખબર પડી એકદમ ધ્યાનથી અહીંયા સુધીની વસ્તુ વાંચી લો અને જો તમારે ધોરણ બાર કે એના પછી પ્રોફેશનલ કોર્સ જેમ કે સીએસસીએસમાં સારામાં સારું કરિયર બનાવું છે ઓછામાં ઓછી ફી સાથે બેસ્ટ એજ્યુકેશન લઈને તો તમે સાહસ એડમિશન લઈ શકો છો જે એડમિશન ઓપન છે સાહસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં દરેક કોર્સના ડેમો કન્ટેન્ટ પણ જોઈ શકો છો કે જેનાથી તમને આઈડિયા આવે કે અમારી ભણાવવાની ક્વોલિટી કેવી છે ચાલો એના પછીનો પોઈન્ટ દોસ્તો થિયરીમાં આ પણ એટલો બધો મહત્વનો નથી પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત એ ભાઈ પાઘડીનું મૂલ્યાંકન કેમ કરવાનું છે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો જોઈ લીધા કે ભાઈ આટલા આટલા કારણોના લીધે પાઘડીનું મૂલ્ય વધારે કે ઓછું હોય છે પણ હવે આ પાઘડીનું મૂલ્યાંકન આપણે કરવું છે કે શું કરવા માટે જરૂરિયાત શું છે તો જુઓ સામાન્ય રીતે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ધંધાના વેચાણ વખતે ઉદ્ભવે છે નોર્મલી આવું હોય કે જ્યારે ધંધો વેચવો છે ત્યારે આપણે જાણવું હોય કે ભાઈ ધંધાનું મૂલ્ય શું છે પ્રતિષ્ઠા કે સાખ શું છે તો આપણે જ્યારે એને વેચીએ તો એ આપણી અદ્રશ્ય મિલકત પાઘડી જે છે એનું પણ કિંમત લઈ શકીએ તો સામાન્ય રીતે વેચાણ વખતે જ આપણને મૂલ્યની જરૂર પડતી હોય પરંતુ કંપનીની જો વાત કરીએ કંપની સ્વરૂપમાં સંયોજન કે 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 સમાવેશ એટલે ઇંગ્લિશમાં આ વર્ડ્સ યુઝ થાય છે સંયોજન એટલે અમાલ ગમેશન જ્યારે બે કે તેનાથી વધારે ધંધા ભેગા થઈને એક ધંધો શરૂ કરે તો એને સંયોજન એટલે કે અમાલ ગમેશન કહેવાય જેનું ઉદાહરણ હું તમને આપું તો અહીંયા લખ્યું છે કે અ ફોર એક્ઝામ્પલ જાપાનના સુઝુકી મોટર્સ અને ભારતનો મારુતિ ગૃહ ઉદ્યોગ એ બંને ભેગા થઈને મારુતિ સુઝુકી નામનો બિઝનેસ બનાવતા એને શું કહેવાય સંયોજન જ્યારે સમાવેશ એટલે કે એબ્સોર્પ્શન નો મતલબ એવો હોય કે જ્યારે એક મોટો ધંધો નાના ધંધાને લઈ લે જેમ કે ફેસબુક એ WhatsApp ને Instagram ને ખરીદી લીધું ઇલોન મસ્ક ટેસ્લા એ ટ્વિટર ને ખરીદી લીધું તો એનો કહેવાય સમાવેશ કંપનીના કેસમાં સંયોજન કે સમાવેશના સમયે પાઘડીનું મૂલ્ય જરૂર પડે હવે ભાગીદારી પેઢીના માટે વાત કરીએ જો ત્રણ રીતે રીતે સામાન્ય ધંધો છે ત્યારે કંપનીના એંગલથી જોઈએ તો સંયોજન કે સમાવેશના પણ ભાગીદારી પેઢી માટે જોઈએ તો નીચેના સંજોગોમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે એક માર્કના વીએસક્યુમાં તમને પૂછી શકાય કે કયા કારણો અથવા કઈ પરિસ્થિતિમાં ભાગીદારી પેઢીના પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે તો પહેલું નફા નુકસાનની ફાળવણી કે વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવાનો હોય એટલે કે નફા જે પ્રમાણ હોય હોય એ એ એ ચેન્જ જેમ કે બી અને સી પ્રમાણમાં નફો વહેંચતા ભાગીદારો હતા અને હવે આ પ્રમાણ ચેન્જ કરીને સરખું કરવાનું છે એક જેમ એક જેમ એક તો જયારે આ નફા નુકસાનનું પ્રમાણ ચેન્જ કરવામાં આવે છે ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત પડી શકે છે એના પછી નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે જે આપણે પ્રકરણ નંબર પાંચમાં આખું ભણીશું જ્યારે ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય પ્રકરણ નંબર છ નું નામ જ છે ભાગીદારીની નિવૃત્તિ કે મૃત્યુ તો આ ભાગીદારનો મૃત્યુ એ પણ પ્રકરણ નંબર છ માં જ આવશે એટલે આખા ચેપ્ટર નું નામ છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય આ તમને કોલેજમાં અને સીએ ની અંદર આવે છે અને ભાગીદારી પેઢીનું સંયોજન થાય એટલે કે બે ભાગીદારો પેઢી ભેગી થાય તો એ પણ તમને કોલેજ અને અંદર ભણવામાં આવશે ડિટેલમાં પણ અહીંયા આપણે શું યાદ રાખવાનું છે કે છ કારણોમાં ભાગીદારી પેઢીના પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત પડે પહેલું નફા નુકશાનના પ્રમાણમાં પરિવર્તન થાય ત્યારે બીજું નવા ભાગીદારનો પ્રવેશ છે પાંચવા નંબરનું ચેપ્ટર આવશે આપણું એના પછી ભાગીદારીનું નિવૃત્તિ કે મૃત્યુ જે પણ આપણને છઠ્ઠા ચેપ્ટરમાં ભણવામાં આવશે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય કે બે ભાગીદારી પેઢીનું સંયોજન થાય એવા સંજોગોમાં ભાગીદારી પેઢીના પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદભવે છે અને છેલ્લો થિયરીનો મુદ્દો જેના ઉપર આપણે પછી આગળના લેક્ચર્સમાં દાખલાઓ પણ સોલ્વ કરવાના છે એ છે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ કદાચ વીએસક્યુમાં આવી શકે આમ તો બધાના દાખલા કરવાના જ છે એટલે અલગથી ના પૂછે પણ કદાચ પૂછી શકે કે પાઘડીના મૂલ્યાંકનની કોઈ પણ બે કે ચાર પદ્ધતિઓના નામ આપો તો એ પદ્ધતિઓ એ જ છે 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 જેના ઉપર આપણે દાખલા પણ ગણવાના જેમાં જેમાં પહેલું સરેરાશ નફાની પદ્ધતિ સાદી સરેરાશ નફાની પદ્ધતિ ઇંગ્લિશમાં એને કહેવાય છે સિમ્પલ એવરેજ પ્રોફિટ મેથડ શું નામ કીધું ઇંગ્લિશમાં સિમ્પલ એવરેજ પ્રોફિટ મેથડ મતલબ સાદી સરેરાશ નફાની પદ્ધતિ બીજું છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ઇંગ્લિશમાં એને કહેવાય છે વેઇટેડ એવરેજ પ્રોફિટ મેથડ તો પહેલી મેથડ મેથડના નામ એક સાદી સરેરાશ નફાની પદ્ધતિ બીજું ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ત્રીજું અધિક નફાની પદ્ધતિ જેને ઇંગ્લિશમાં કહેવાય છે સુપર પ્રોફિટ મેથડ અધિક નફાની પદ્ધતિ અને છેલ્લું છે નફાના મૂડીકરણની પદ્ધતિ કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ મેથડ નફાના મૂડીકરણની પદ્ધતિ તો ચાર પદ્ધતિ છે આની અંદર પાછા બે પ્રકાર આવશે એક સરેરાશ નફાનું મૂડીકરણ કરવાનું આવશે અને બીજું અધિક નફાનું મૂડીકરણ કરવાનું આવશે જે ટૂંકા દાખલાઓ આપણે સોલ્વ કરીશું ત્યારે સમજાવીશ પણ અહીંયા ચાર રીતો કઈ કઈ આવશે સાદી સરેરાશ નફાની પદ્ધતિ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂડીકરણની પદ્ધતિ ક્લિયર થાય છે દોસ્તો તો અહીંયા આપણા આ પ્રકારના બધા પોઈન્ટ કમ્પ્લીટ થયા અને ધ્યાનથી તમે આપણા સાહસ પેમ્પલેટમાંથી વાંચી લો જે પેમ્પ્લેટ તમને આપણી સાહસ એપ્લિકેશન ઉપરથી ડાઉનલોડ કરી શકાશે અને આ જ પ્રકારના આગળના અંદર આપણે દરેક અલગ અલગ જે રીતો છે ચારે રીતો એની ઉપર હું દાખલા સોલ્વ કરાવું છું તો એ બધા જ વિડીયોને એકદમ ધ્યાનથી જોવાના અને તમારી નોટબુકમાં બધા જ દાખલાને સોલ્વ કરશો અને આ જ પ્રકારના બેસ્ટ એજ્યુકેશન માટે તમારા બધા જ મિત્રોને ખાસ સજેસ્ટ કરો કે ગૂગલ પ્લે સ્ટોર પરથી સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપને આજે જ ડાઉનલોડ કરે God bless you all. Jai Hind.